નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે અને આપ જોવાનું શરૂ કરી ચુક્યા છો Z24 કલાક. સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ, બોર્ડના વિદ્યાર્થીઓ માટે સૌથી મોટા સમાચાર, ધોરણ 12 સાયન્સનું પરિણામ આવતીકાલે જાહેર થઈ જશે. 12 સાયન્સનું પરિણામ આવતીકાલે સવારે 8 કલાકે જે બોર્ડની વેબસાઇટ છે એ વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. વેબસાઇટ કઈ છે? www.gseb.org. પરિણામની વિગત વિતરણ તારીખ પછી પ્રસિદ્ધ થશે. તો જેની રાહ જોવાતી હતી એ પહેલું પરિણામ હિતલ પારેખ અમારી સાથે જોડે. હિતલ, આખરે એક મોટી સફળતા ચોક્કસ કહી શકાય, કારણ કે આ મુશ્કેલી ખૂબ જ હતી કે પેપર કોણ તપાસશે. પેપર પણ પૂરું થયા અને પરિણામ પણ આવી ગયું છે, અને પહેલું પરિણામ એટલે કે વિજ્ઞાન પ્રવાહનું. હિતલ, જી ચોક્કસ એવું કહી શકાય કે ગુજરાતમાં જે પ્રકારે કોરોના વાયરસ છવાયો હતો અને જે એના કારણે પેપર તપાસવામાં મોડું થયું હતું, તમામ ઘટનાઓ બની હતી. આમ છતાં ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા જે પ્રકારની કામગીરી કરવામાં આવી છે એના જ સ્વરૂપે જોવા જઈએ તો આવતીકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સવારે 8 વાગે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની જાહેરાત કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક સીધી રીતે જે રાબેતા મુજબનું કોરોના વાયરસમાં જનજીવન થવું જોઈએ એટલે 12 સાયન્સનું પરિણામ જાહેર થયા પછી સાયન્સ ફેક્ટરમાં જે અન્ય આગળના આ કેરિયર માટે મહત્વનું વર્ષ છે એ વિદ્યાર્થીઓ જે લાંબા સમયથી રાહ જોતા હતા એનો અંત આવશે. અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસ એવું માની શકાય કે તમામ વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર છે. લાંબા સમયથી જેની રાહ જોતા હતા એ સમાચાર મળી ગયા છે અને માધ્યમિક શિક્ષણ બોર્ડ આવતીકાલે સવારે એની વેબસાઇટ ઉપર આ સમગ્ર પરિણામ મૂકશે. જી બિલકુલ બિલકુલ, આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર. લાખો વિદ્યાર્થીઓ જેને પરીક્ષા આપી છે એમના માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર. પરિણામ લગભગ સમય પ્રમાણે જ પરિણામ આવી રહ્યું છે, જે દર વર્ષે આવતું હોય છે એ જ રીતે આ પરિણામ સવારે 8 કલાકે વેબસાઇટ પર આ પરિણામ આપ જોઈ શકશો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું આવતીકાલે પરિણામ, અને આ વેબસાઇટ મેં પહેલાં પણ કહી, સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ પર આ પરિણામ જાહેર કરી દેવામાં આવશે. www.gseb.org આ વેબસાઇટ પર આપ પરિણામ જોઈ શકો છો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ અતુલ તિવારી અમારા સંવાદદાતા જોડે. અતુલ, આખરે રાહ જોવાતી હતી કે પરિણામ આવશે નહીં આવે, 1 મહિનો 2 મહિના લેટ આવશે, પરંતુ લગભગ જે દર વર્ષે આવતું હોય છે એ જ ટાઈમ પર લગભગ પરિણામ આવી રહ્યું છે. તો કોરોનાની મુશ્કેલી અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે એક આ ચોક્કસથી માઇલસ્ટોન કહી શકાય કે પરિણામ રાબેતા મુજબ દર વર્ષની જેમ આવી રહ્યું છે. બિલકુલ જનક, જે રીતે વાત કરીએ તે મુજબ જ જ્યારે કોરોનાનું સંક્રમણ ભારત દેશની અંદર જોવા મળ્યું અને લોકડાઉનની પરિસ્થિતિનું નિર્માણ થયું તે સમયે જ્યારે પેપર ચેકિંગનું કામકાજ હતું તે પેપર ચેકિંગને અટકાવી દેવામાં આવ્યું હતું અને લગભગ 1-1.5 મહિના સુધી જે પેપર ચેકિંગની કામગીરી હતી તે બંધ રાખવામાં આવી હતી. પરંતુ ધોરણ 12 સાયન્સની વાત કરવામાં આવે તો લગભગ 1.5 લાખ જેટલા આખા રાજ્યભરમાં ગ્રુપ એ અને ગ્રુપ બીના જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હતા અને તેમણે પરીક્ષા આપી હતી. એટલે કહી શકાય કે માત્ર 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓનું જે પેપર તપાસણીની કામગીરી હતી તે લોકડાઉન પહેલા લગભગ 60% જેટલી પૂર્ણ થઈ ચૂકી હતી અને ત્યારબાદની જે 40%ની કામગીરી હતી તે જ્યારે લોકડાઉન ચાલુ હતું અને તે સમયે જ્યારે ફરી એકવાર પેપર ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો તે લગભગ શરૂઆતના દિવસોમાં પૂર્ણ થઈ ગઈ હતી. એટલે પેપરના જે હવે રિઝલ્ટ આપવાનું હતું તે રિઝલ્ટની જાહેરાત કરવામાં આવી છે, આવતીકાલે રિઝલ્ટ આવશે. પરંતુ ગત વર્ષોની સરખામણીમાં આ રિઝલ્ટ લગભગ 10-1 દિવસ જેટલું મોડું આવી રહ્યું છે. પરિણામ જ્યારે પણ આવશે, હજી પણ જે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની વાત કરીએ તો જે આગળના અભ્યાસ એટલે કે એન્જિનિયરિંગ અને મેડિકલ અભ્યાસ માટેની જે પરીક્ષાઓ લેવાની હોય છે તે પરીક્ષાઓ એન્ટ્રન્સ ટેસ્ટ હજી સુધી લેવાઈ નથી. એવા સંજોગોની અંદર પરિણામ તો જરૂરથી વિદ્યાર્થીઓના હાથમાં આવી જશે, પરંતુ આગળની જે પ્રક્રિયાઓ છે તેમાં જરૂરથી વિલંબ થશે. 100% કહી શકાય કે જે મુજબ પરિણામ આપવામાં આવ્યું છે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા એક સારા પ્રયત્નો કરવામાં આવ્યા, ઝડપથી ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ આ પરિસ્થિતિમાં આપવામાં આવ્યું છે. પરંતુ માત્ર 1.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા એટલે કહી શકાય કે ઝડપથી આ પેપર ચેક છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માર્ચ 2020ના ઉમેદવારની માર્કશીટ પ્રમાણપત્રના વિતરણની તારીખ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે. ગુણ ચકાસણી, દફતર ચકાસણી,
परिणाम जमा करा वगैरह सूचनाओं पत्र अलग थी प्रसिद्ध कर परिणाम की तारीख जाहिर कर आती काले रविवार 8 वगे वेबसाइट www.gseb.org पर थी आप ऑनलाइन आ परिणाम प्रसिद्ध कर। समग्र राज्य में